નમસ્કાર દર્શક મિત્રો, કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દેશ દુનિયા અને ગુજરાતની તમામ ખબરો પર ફટાફટ નજર કરી લઈએ. અમદાવાદવાસીઓ શનિ રવિની રજાની મજા માણી શકે તે માટે રિવરફ્રન્ટની સાયન્સ સિટી સુધી હેલિકોપ્ટર જોય રાઇડ શરૂ કરવામાં આવી છે. જો કે ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે શનિ અને રવિવારે જોય રાઇડ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણનો કોંગ્રેસ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હતો, જે બાબતે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ પ્રતિક્રિયા આપી હતી, જેને લઈ રીવાબા જાડેજા અને નણંદ નૈનાબા વચ્ચે ફરી વાંકયુદ્ધ સર્જાયું છે. અમરેલીના બગસરાના મુંજાસર પાસે એક રોડ અકસ્માતની ઘટના બની છે. કારની અડફેટે સિંહણ આવી જતા તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. કાર બેકાબુ થતાં કારની આગળનો ભાગનો ભૂક્કો થઈ ગયો છે. અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે. અત્રે જણાવી દઈએ કે કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમે 14 એજન્ટો સામે કાર્યવાહીનો તંજ ખેંચ્યો છે, જેમાં મુંબઈ, દિલ્હી, દુબઈ અને ગુજરાતના એજન્ટો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના ઈદગાહ સર્કલ નજીક એક વૃદ્ધ મહિલા ઉપર કેટલાક શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો હતો. ઘરમાં મેલી વિદ્યા કરીને હેરાન કરવાનો આક્ષેપ કરી પાડોશીએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉત્તરાયણને હવે ઝાઝા દિવસો બાકી નથી રહ્યા, ત્યારે ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે તારીખ 14મી અને 15મી જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય ફ્રીક્વન્સીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ 2 દિવસ માટે 20 મિનિટે મળશે. અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને હવે માત્ર 11 દિવસ બાકી છે, ત્યારે આગામી 22મી જાન્યુઆરી યોજાનાર મહાઉત્સવને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું છે કે હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ પ્રસંગનો સાક્ષી બનીશ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ આ કાર્યક્રમમાં આવનાર મુલાકાતીઓ માટે રહેવાથી લઈને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલ્લાને શુદ્ધ દેશી ઘીમાંથી બનાવેલ લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને વર્ષ 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં આયોજિત સેમિનારને સંબોધતા તેઓએ આ વાત કરી હતી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ યોજાનાર રામલલ્લાના અભિષેક સમારોહમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે, જેને લઈ દેશનું રાજકારણ ગરમાયું છે. ભારતીય જનતા પાર્ટી આક્રમક બની અને કોંગ્રેસ પર હિન્દુ વિરોધી હોવાનો આરોપ લગાવી રહી છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં રહે છે. હાલમાં જ તેઓએ માલદીવ અને લક્ષદ્વીપ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. હાલમાં અભિનેતાનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ મુંબઈની મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા છે. રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સામેની 3 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં શાનદાર જીત નોંધાવી છે. આ મેચ મોહાલીના મેદાન પર બંને ટીમો વચ્ચે રમાઈ હતી. ભારતીય બેટ્સમેન શિવમ દુબેની તોફાની ઇનિંગ્સના કારણે ટીમ મેચ પર કબજો કરવામાં સફળ રહી હતી. આ હતા કનેક્ટ ગુજરાતના સીજી એક્સપ્રેસ ન્યૂઝ. વધુ અપડેટ અને નવા સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો કનેક્ટ ગુજરાત સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. We'll be right back.